નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વૈરાગ્યથી આત્મબોધ તરફ. આજ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે ત્યારે તેના ચપાટામાં આવતા મોટી મોટી વસ્તુઓ પણ જોતા જોતામાં બળીને રાખ થઈ જાય છે. દીવાને હોલવાવો બહુ સહેલો છે, નાનું છોકરું પણ તેને ફૂંક મારીને હોલવી શકે છે. પરંતુ એ જ અગ્નિ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે ત્યારે પરવારમાં બધું સ્વાહા કરી નાખે છે. તેને હોલવાના પ્રયત્નો કરવા છતાં પણ તે જલ્દી હોલવાતો નથી. વૈરાગ્યનો અગ્નિ પણ કંઈક આવો જ હોય છે. જ્યારે તે કોઈના મનમાં પ્રજ્વલિત થાય છે ત્યારે પરવારમાં જ તે કામનાઓ તથા વાસનાઓને બાળીને ભસ્મ કરી નાખે છે. વૈરાગ્ય જ્યારે નિયમિત ઉપાસના, યજ્ઞ, યોગ, જ્ઞાન અને ગુરુ કૃપાથી પરિપક્વ થઈ જાય છે ત્યાર પછી માણસના સાંસારિક આકર્ષણો બળીને ભસ્મ થઈ જાય છે. પછી તે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ વગેરે દુર્ગુણો તથા નિમ્ન પ્રવૃત્તિઓને જડ મૂળમાંથી ખતમ કરી નાખે છે. પછી એવા સાધકને માન, પાન, લોકેશન, વિશ્લેષણ વગેરે આકર્ષણી થતા નથી. સાધનાના શિખર પર પહોંચેલા બધા સાધકો તથા યોગીઓના જીવનમાં વૈરાગ્ય પ્રબળ બની જાય છે. એટલે જ તેઓ રાગ, દ્વેષ, શુભ, અશુભ, હર્ષ, વિષાદ, સુખ, દુઃખ વગેરે બધા જ દ્વંદોથી પર થઈને તેમાંથી મુક્ત થઈ જાય છે. પછી સંસારનું ગમે તેવું મોટું આકર્ષણ પણ તેમને આકર્ષિત કરી શકતું નથી. જ્યારે રાજા સુધોધનને ખબર પડી કે તેમનો પુત્ર મોટો થઈને વૈરાગ્ય તથા સંન્યાસી પણ બની શકે છે ત્યારે તેમણે પુત્ર સિદ્ધાર્થને ભોગવિલાસમાં અને રગરાગમાં ઉછેરવાનું શરૂ કર્યું. તેણે ત્રણ ઋતુઓનો લાયક ત્રણ સુંદર મહેલ બનાવ્યા અને ત્યાં નાચદાન તથા મનોરંજન ભરપૂર વ્યવસ્થા કરી દીધી. સિદ્ધાર્થની સેવામાં અનેક દાસ દાસીઓને નિયુક્ત કરવામાં આવ્યા. એમ છતાં એ બધી જ વસ્તુઓ સિદ્ધાર્થને સંસારમાં બાંધી ન શકી. તેમનું મન વિષયોમાં ફસાયું નથી. છેવટે તેઓ યશોધરા જેવી સુંદર પત્ની તથા નાનકડા રાવણને ઊંઘતા મૂકીને ઘેરથી નીકળી પડ્યા. કપિલ વસ્તુ જેવા રાજ્યનો મોહ પણ તેમને આકર્ષિત ન કરી શક્યો. તેઓ ગયા પાસે એક પીપળાનો વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરવા લાગ્યા. સોત્યાયી ના એક માણસે તેમને 8 ફોડા ઘાસ આપ્યું. એ ઘાસમાંથી તેમણે આસન બનાવ્યું અને તેના પર ધ્યાનમાં બેસી ગયા. તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી બોધ ન થાય ત્યાં સુધી હું અહીંથી ઊઠું નહીં. અને અંતે વર્ષો સુધી દોડ તપ કર્યા પછી તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પૂર્વજન્મના સંસ્કારોના કારણે મહાવીર સ્વામીના અંતરમાં પણ વૈરાગ્યનો અગ્નિ સળગી રહ્યો હતો. તેથી રાજસી વૈભવ વચ્ચે રહેવા છતાં રાજકામમાં તેમનું મન લાગતું ન હતું. ભોગવિલાસમાં તેમને કોઈ આનંદ આવતો ન હતો. તેથી 30 વર્ષની ઉંમરે બધા સુખ વૈભવનો ત્યાગ કરીને તેઓ સાચા જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. લગભગ 12 વર્ષની કઠોર તપસ્યા પછી તેમણે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આજ રીતે ફક્ત 16 વર્ષની ઉંમરે મૂળશંકરના મનમાં વૈરાગ્ય ધારણ કરવાની ઈચ્છા જાગી અને છેવટે 21મા વર્ષે તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે ઘરનો ત્યાગ કરી દીધો. જુદા જુદા ધાર્મિક સ્થળોમાં ભ્રમણ કરી પછી અંતે તેઓ મથુરા પહોંચ્યા અને ત્યાં સ્વામી વિરાજાનંદના શિષ્ય બન્યા. તેમની પાસેથી દીક્ષા લઈને તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુએ તેમનું નામ દયાનંદ રાખ્યું અને કહ્યું કે દયાનંદ, સંસારની દશા તરફ દ્રષ્ટિ પાત કર. તે રસાતાર તરફ જઈ રહ્યો હતો. સમગ્ર વિશ્વમાં વેદ મંત્રનો ધ્વનિ ગુંજાવી દે, બસ આજ મારી પૂરી દક્ષિણા છે.
બાળક શંકરના મનમાં 8 વર્ષની નાની ઉંમરમાં જ વૈરાગ્યનો અગ્નિ પ્રબળ થઈ ગયો. તેઓ 8 વર્ષની ઉંમરે સંન્યાસ લઈને નર્મદા નદીના કિનારે ગયા. ત્યાં નર્મદા નદીના કિનારે એક પર્વતની ગુફામાં ધ્યાનાવસ્થામાં રહેતા મહાન યોગી ગોવિંદાચાર્ય સાથે તેમની મુલાકાત થઈ. ગુરુએ તેજસ્વી શંકરને પાત્રતા જોઈને પોતાના શિષ્યના રૂપમાં તેનો સ્વીકાર કર્યો. પછી તેને ઉપદેશ આપ્યો. ત્યારબાદ તેને આજ્ઞા આપી કે વેદ વિરોધી મતોનું ખંડન કર, લોકોના મનમાં અદ્વિતીય મતની સ્થાપના કર અને બ્રહ્મસૂત્રની રચના કર. શંકર જીવન પર્યંત ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહ્યા. એ જ રીતે કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી નરેન્દ્ર અંતર પણ પોતાના જાણવા તથા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે વ્યાકુળ હતું. તેઓ એક દિવસ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા. ત્યારે તેમણે પહેલા પ્રશ્ન પૂછ્યો કે શું તમે ભગવાનને જોયા છે? સમર્થ ગુરુએ સાચા શિષ્યની ઓળખી લીધો અને કહ્યું, હા મેં ભગવાનને જોયા છે. હું તને જોઉં છું એના કરતા પણ વધારે સ્પષ્ટ રૂપે મેં ઈશ્વરને જોયા છે. સાચા શિષ્યને સાચા ગુરુ મળી ગયા. તેને ગુરુના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત દીધું. પછી તેમને ધન પ્રાપ્તિ કે સુખની કોઈ આકર્ષણ ન રહ્યું. પછી નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ બની ગયો. ગાયત્રી પરિવારના સ્થાપક શ્રી રામને પણ બાળપણમાં પૂજા પાઠ યોગ ધ્યાન વગેરેમાં ઊંડો રસ હતો. હિમાલય પ્રત્યે તેમના વિશે આકર્ષણ હતું અને તેમના સંસારનો કોઈ મોહ ન હતો. તેમને જન્મ કે યુગ નિર્માણ જેવા મહાન ઉદ્દેશને પૂરા કરવા માટે થયો હતો. 15 વર્ષની ઉંમરે બ્રહ્મ મુહૂર્તમાં તેમના પૂજાના ઓરડામાં જ્યારે તેઓ જપ તથા ધ્યાન કરી રહ્યા હતા ત્યારે હિમાલયવાસી એક મહાયોગીએ પ્રકાશ શરીરમાં પ્રગટ થઈને તેમને માર્ગદર્શન આપ્યું અને ભાવિ યોજનાઓ વિશે જણાવ્યું. એ જ દિવસે શિષ્ય શ્રી રામ પોતાના તન મન અને ધન સર્વસ્વ ગુરુના ચરણોમાં અર્પણ કરી દીધું. આગળ જતા બાળ શ્રી રામ યુગ ઋષિ શ્રી રામ શર્માજીના રૂપમાં કરોડો લોકો માટે પૂજનીય બની ગયા. ગુરુના આદેશ પ્રમાણે તેમણે યુગ નિર્માણ યોજના જેવી મહાન યોજનાઓ બનાવી અને તેને આગળ વધારી. સંત કબીર, દયા, મીરા, તુલસી, નાનક, મહર્ષિ રમણ, મહર્ષિ અરવિંદ વગેરે મહાન યોગીઓએ પણ પોતાના અંતરનો અવાજ સાંભળીને વૈરાગ્યનો માર્ગ સ્વીકાર્યો અને ભૌતિક સુખ સંવરણો ત્યાગ કરીને તેઓ ઈશ્વરના માર્ગે ચાલી નીકળ્યા. સાધનાથી પ્રાપ્ત થયેલા જ્ઞાન દ્વારા તેમણે લોકોને સાચા માર્ગ બતાવ્યો. આપણે પણ ભૌતિક આકર્ષણો છોડીને મનમાં વૈરાગ્ય ધારણ કરવા પ્રયાસ કરવો જોઈએ. જ્ઞાન, કર્મ, ભક્તિ, દાન, તપ વગેરે કોઈ પણ માર્ગને અપાધાર લઈને આપણે પરમ જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ આગળ વધવું જોઈએ. વૈરાગ્યનો અગ્નિ આપણી સુદૃઢતા, દુર્બળતા, કામના, વાસના વગેરેને બાળીને ભસ્મ કરી નાખશે. વૈરાગ્ય દ્વારા જ આપણે રાગમાંથી મુક્ત થઈ શકશું. આ રાગના આસક્તિ જ આપણા બંધન તથા બધા દુઃખોનું કારણ છે. આથી મનમાં વૈરાગ્યનો અગ્નિને પ્રદીપ્ત કરીને સંસાર પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં જ આપણું કલ્યાણ છે. શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં ખૂબ સુંદર વાત કરી છે. વૈરાગ્ય બોધા પુરુષય પક્ષીવત પક્ષો વિજાની વિચરક્ષણ ત્રમ વિમુક્તિ શોધાંગ્ન તદા ધીરોહમ તાભ્યા વિના નિર્દેતરેણ સિદ્ધ્યતે અત્યંત વૈરાગ્યવત્ સમાધિ સમાહિતસ્યવ દડપરો વદ બબુદ્ધ તચ્ચ હિ બંધન મુક્તિ મુક્તતાનો નિત્ય સુખાનુભૂતિ વૈરાગ્યન પરમ સુખસ્ય જનક પક્ષ્યામિ વસ્યાત્મન ક્ષુદ્રતરાત્મ બોધ સહિત સ્વાદરાજ્ય સામ્રાજ્ય દૃક એતદ્રદ્વાજસ્ત્ર મુક્તિ યુવેત્રેય સ્માર્તવ મસ્માતુ પરમ
સર્વાત્મા સગુણ શ્રેયા સદા તમે સદા પ્રજ્ઞા કરો છે. અર્થાત એ વિદ્વાન વૈરાગ્ય અને બોધ એ બંને ને પક્ષીની બે પાંખોની જેમ મોક્ષ ઈચ્છના પુરુષની પાંખો માનો. આ બંનેમાંથી કોઈ એક વગર ફક્ત એક જ પાંખ વડે સાધક મુક્તિ રૂપે મહેલને અટાળી પર ચડી શકતો નથી. મોક્ષ મેળવવા માટે વૈરાગ્ય અને જ્ઞાન બંનેની જરૂર પડે છે. અંત્યત વૈરાગ્યવાન મનુષ્ય જ સમાધિ સિદ્ધ પાપ થાય છે. સમાધિષ્ય પુરુષને જ આત્મબોધ થાય છે તથા જ્ઞાનવાન સાધકને જ સંસારનું બંધન છૂટે છે. અને જે સંસારમાં બંધનોમાંથી છૂટી ગયો હોય તેને નિત્યાનંદનો અનુભવ થાય છે. જીતેન્દ્રિય પુરુષ માટે મન વૈરાગ્ય કરતા વધારે સુખદાયક બીજું કશું જલાતું નથી. જો એ વૈરાગ્ય સાથે શુદ્ધ આત્મજ્ઞાન થઈ ગયું હોય તો સ્વર્ગનું સામ્રાજ્ય મળી ગયું હોય એવું સુખ મળે છે. આ મુક્તિ રૂપે કામિનીનું નિરંતર ખુલ્લું રહેતું દ્વાર છે. તેથી હે વત્સ, તું તારા કલ્યાણ માટે બધી જ બાજુ ઈચ્છા રહિત થઈને સદા સચ્ચિદાનંદ બ્રહ્મા જ તારી બુદ્ધિને સ્થિર કર. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.